નમસ્કાર દર્શક મિત્રો, કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું રિયા. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. દેવભૂમિ દ્વારકા જિલ્લાની ભાણવડ ગામે આગામી 2018 નગરપાલિકાની ચૂંટણી યોજાવાની હોય આ પૂર્વે સરકાર દ્વારા સીમાંકન નવી જાહેરાત મુજબ નગરપાલિકાના જૂના 7 વોર્ડ હતા તે હવેથી વસ્તી આધારિત 6 વોર્ડમાં ડાયવર્ટ કરવામાં આવ્યા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ગામે આગામી 2018 નગરપાલિકાની ચૂંટણી યોજાવાની હોય ત્યારે આ પૂર્વે સરકાર દ્વારા સીમાંકનની નવી જાહેરાત મુજબ નગરપાલિકાના જૂના 7 વોર્ડ હતા તે હવે વસ્તી આધારિત 6 વોર્ડમાં ડાયવર્ટ કરવામાં આવેલ છે. ખાસ કરીને નવા સીમાંકન મુજબ જે વોર્ડ જાહેર કરવામાં આવેલ છે તે વોર્ડમાં મતદાન મથકો રાખવાના હોય તે માટે સ્થાનિક લોકોની અનુકૂળતા જળવાઈ રહે તે વિશે તંત્ર અને રાજકીય પક્ષોના લોકો વચ્ચે એક બેઠક ભાણવડ નગરપાલિકા ખાતે યોજાયેલ હતી. તે બેઠકમાં મતદાન મથકોને ફેરબદલ કરવા અને નવા સીમાંકન વિશે ચર્ચા વિચારણા થયેલ હતી. જીએસ બારિયા, મામલતદાર ભાણવડ. ભાણવડ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી 2017-18 માહે જાન્યુઆરી ફેબ્રુઆરી 2018 વર્ષમાં યોજાનાર હોય જેમાં અગાઉ 7 વોર્ડ હતા. રાહિમ ચાકી સાથે મુકેશ મોકરિયા, કેટીવી ન્યૂઝ ગુજરાતી, દેવભૂમિ દ્વારિકા. દામનગર થી ગારિયાધાર તરફ જતો સ્ટેટનો રોડ અતિ બિસ્માર હાલતમાં હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. દામનગર થી ગારિયાધાર તરફના ગ્રામ્ય પાડરસિંગા, શાખપુર, પાંચતલાવડા, નાના રાજકોટ સહિતના વિસ્તારોમાં જતો સ્ટેટનો રોડ અતિ ભયંકર હાલતમાં છે. દામનગર થી ગારિયાધાર તરફ અનેક ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થતો રોડ દામનગર થી 22 કિલોમીટરની મુસાફરી કરવા 1 કલાકને બદલે 2-2.5 કલાકનો સમય ઉપરાંત જોખમ ખેડતા રાહદારીઓ દામનગર થી ગારિયાધાર તરફ જતા આ રસ્તાને પાડરસિંગા પાસે પહોંચતા બન્યો છે કે કેમ તે અંગે રોડ બન્યાના કોઈ ચિહ્ન પણ નથી દેખાતા. અતિ બિસ્માર હાલતનો રોડ તંત્ર દ્વારા રિપેર થશે કે નવો બનશે તે સૌથી મોટો સવાલ છે. આવી દયનીય હાલત ભોગવતા લોકો વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે ત્યારે સ્ટેટના માર્ગ મકાન વિભાગ ધ્યાન આપે તે જરૂરી છે. નટવરલાલ જેભાટિયા, કેટીવી ન્યૂઝ ગુજરાતી, દામનગર. રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના સાણથલી ગામના આરુણી શૈક્ષણિક સંકુલમાં 50 વર્ષ પહેલા લોકો દ્વારા ઉપયોગ કરાતી ચીજવસ્તુઓનો સંગ્રહ કરી વિદ્યાર્થીઓને માહિતી અપાઈ. હાલના ટેકનોલોજીના યુગમાં જૂની સંસ્કૃતિને લોકો ભૂલ્યા છે અને વિજ્ઞાની ટેકનોલોજી તરફ આગેકૂચ કરી રહ્યા છે, સાથે મોડર્ન લાઈફ જીવી રહ્યા છે. ત્યારે રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના સાણથલી ગામની આરુણી શૈક્ષણિક સંકુલમાં 50 વર્ષ પહેલા લોકોની જીવન જીવવાની શૈલી કેવી હતી અને ખેતી કેવા ઓજારોથી કરતા, કુવામાંથી પાણીનું સિંચન કેમ કરાતું, દહીંમાંથી છાશ બનાવવા કેવા વલોણા વપરાતા, તેમજ કોસ, બળદગાદું, જૂના વાસણો, જૂના પહેરવેશ સહિતની ચીજવસ્તુઓ એકઠી કરી વિદ્યાર્થીઓ તથા મુલાકાતીઓને તેના વપરાશની માહિતી અપાઈ હતી, જેનો લાભ હજારો મુલાકાતીઓ લીધો હતો. મારું નામ ભુવા અક્ષય છે. આજ અમારી સ્કૂલ શ્રી આરુણી શૈક્ષણિક સાણથલી ના ખાતે ગ્રામ્ય કૃષિ સાંસ્કૃતિક મેળાનું આયોજન કરેલું હતું, જેમાં લાઇટ વિના, ઇલેક્ટ્રિસિટી વિના પણ કેવી રીતના પહેલાના જમાનામાં પાણી સિંચવામાં આવતું, પછી કેવી રીતના આપણી ગ્રામ્ય સંસ્કૃતિ હતી કે કેવી રીતના ખેતી થતી હતી તેનું વર્ણન કરવામાં આવ્યું છે. આ વર્ણનનો ગામના ઘણા લોકોએ લાભ લીધો હતો અને અમારા શિક્ષકોએ આ માટે અમને ખૂબ જ મદદ કરી હતી. આમાં કોસ છે, જે મશીન કે મોટર વિના કેવી રીતના પાણી કાઢવું તેના માટેનું છે. પછી એના પછી થયેલી હું શ્રી આરુણી શૈક્ષણિક સંકુલમાં સંચાલક તરીકેનું કાર્ય કરું છું. અમારી શાળામાં સાંસ્કૃતિક વારસા નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કરેલું હતું, એક મેળાનું આયોજન કરેલું હતું, જેમાં ગ્રામ્ય પહેલાંના સમયમાં જે આપણી સંસ્કૃતિ હતી એનું તમામ પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું. ત્યાર પછી આપણે અત્યારે આધુનિક વીજળી દ્વારા પાણી બહાર કાઢીએ છીએ એ સમયે કેવી રીતના કાઢતું એનું આખો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેવી રીતના કોહ, તો પહેલાંના સમયમાં બળદ દ્વારા, કોહ દ્વારા પાણી બહાર નીકળતું હતું. ત્યાર પછીના સમય, થોડોક સમય આગળ જતાં આપણે જોઈએ તો મશીન દ્વારા પાણીનું બહાર કાઢવામાં આવતું હતું. ત્યાર પછી તો આધુનિક ખેતી, તો પહેલાંના સમયમાં બળદ દ્વારા કઈ રીતના ખેતી થતી, કઈ રીતના ઓજારો હતા એનું બધું પ્રદર્શન. કલ્પેશ જાદવ, કેટીવી ન્યૂઝ ગુજરાતી, કોટડા સાંગાણી. મુંબઈના લોઅર પરેર વિસ્તારમાં કમલા મિલ્સ કમ્પાઉન્ડ સ્થિત રેસ્ટોરન્ટમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી, જેમાં 14 વ્યક્તિઓના મોત નિપજ્યા. મુંબઈના લોઅર પેરલ વિસ્તારમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી, જેમાં 14 લોકોના મોત થયા છે. જ્યારે આ ઘટનામાં કેટલાક
લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ આગ લોઅર પરેલ વિસ્તારમાં આવેલી કમલા મિલ્સ કમ્પાઉન્ડમાં સ્થિત રેસ્ટોરન્ટમાં લાગી હતી. આગ પર કાબુ મેળવવા માટે 6 ફાયર ફાઈટરને ઘટના સ્થળે આવી પહોંચી આ ઘટના પીએમ મોદી સહિત રાષ્ટ્રપતિએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે. રાષ્ટ્રપતિએ ટ્વીટ કરીને આ ઘટના વિશે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પીડિત પરિવારો સાથે મારી સાંત્વના અને ઘાયલ લોકો જલ્દીથી સાજા થઈ જાય તેવી મારી શુભેચ્છા છે. ફાયર બ્રિગેડ અને રાહત અભિયાનમાં જોડાયેલા સાહસિક લોકોના પ્રયાસોને સન્માનિત કરું છું. વડાપ્રધાને પીએમઓમાંથી ટ્વીટ કરીને કહ્યું હતું કે મુંબઈમાં લાગેલી આગની ખબરથી ખરેખર દુઃખ થયું છે. આ સમયે પીડિત પરિવારો સાથે મારી સંવેદના છે. ઘાયલ લોકો જલ્દી સાજા થઈ જાય તેવી પ્રાર્થના કરું છું. બ્યુરો રિપોર્ટ, કેટીવી ન્યૂઝ ગુજરાતી, મુંબઈ. હાલ સમય થયો છે વિરામનો, તો લઈશું એક વિરામ. સ્વાગત છે. પાટણ જિલ્લાના સાતલપુર ગામના પાટિયા પાસે ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 4 વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નીપજે. પાટણ જિલ્લાના સાતલપુર ગ્રામેડીના પાટિયા થયો અકસ્માત. ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતની અંદર 4 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. પોલીસને જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી અને લાશને પોસ્ટમોર્ટમ ખાતે સિવિલ હોસ્પિટલે પહોંચાડવામાં આવી. નાનજીભાઈ ઠાકોર, કેટીવી ન્યૂઝ ગુજરાતી, રાધનપુર. સાબરકાંઠા જિલ્લાના કાકડોલ પાસે આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે મહંત સ્વામીનું આગમન થયું છે અને 8 દિવસના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે, જે પૈકી આજે મહંત સ્વામી દ્વારા સવારે પૂજન કરવામાં આવ્યું હતું. સાબરકાંઠાના કાણકોલ પાસે આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે મહંત સ્વામીનું આગમન થયું છે અને 8 દિવસના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે, જે પૈકી આજે મહંત સ્વામી દ્વારા સવારે પૂજન કરવામાં આવ્યું હતું. આ પૂજા પ્રમુખ સ્વામી મહારાજ કરતા હતા. એ જ આનંદ અને દિવ્યતાનો લાભ મહંત સ્વામીએ દ્વારા હરિભક્તોને પૂજામાં મળ્યો હતો. પૂજા બાદ મહંત સ્વામીએ હરિભક્તોને દુઃખમાં સત્સંગનો અર્થ સમજાવ્યો હતો, તો સામૂહિક પૂજાનો લાભ સત્પુરુષ સાથે મળતા હરિભક્તોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જો દુઃખ પડે એમ સત્સંગનો રંગ અધિક ચડે, જેમ જેમ દુઃખ પડે એમ સત્સંગનો રંગ અધિક ચડે. પરીક્ષા લેવા છે તને ખબર પડે, તને ખબર નહીં પડે. આખો વર્ષ અભ્યાસ કરે પણ પરીક્ષા લેવાની તારે ખબર પડે કોણ પહેલો બીજો ત્રીજો. હાર્દિક પટેલ, કેટીયુ ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા. તો દર્શક મિત્રો, સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ www.ktvnewsgujarati.in પર જોઈ શકો છો.
યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી શકો છો કેટીવી ન્યૂઝ ગુજરાતી, ઇન્સ્ટા અને ફેસબુક પર બી ફોલો કરી શકો છો. વિગતવાર સમાચાર માટે જોતા રહો કેટીવી ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર.